સુરતીએ એક્વેરિયમમાં મુલાકાત મોટી સંખ્યામાં કરે તેવા હેતુસર જીએસટી દર ટિકિટ પર 18% વસૂલવા માટે દરખાસ્ત આવી હતી, જેને સ્થાયી સમિતિ દ્વારા આજે રદ કરવામાં આવી છે। એક્વેરિયમમાં વાર્ષિક 4-5 લાખ મુલાકાતીઓ આવે છે અને પ્રવેશ ફી થકી વાર્ષિક 2.25 કરોડથી વધુ આવક થાય છે। હાલમાં જગદીશ ચંદ્ર બોઝ એક્વેરિયમમાં 18 વર્ષથી 65 વર્ષની વ્યક્તિઓ માટે પ્રવેશ ફી 100 થી અને 3-17 વર્ષના બાળકો માટે ₹40 હતા અને સિનિયર સિટીઝન માટે ₹60 વસૂલવામાં આવે છે। જીએસટી વધારવાના દરખાસ્તને નામંજૂર કરતા જે ટિકિટના દર છે તે જ યથાવત રાખવામાં આવ્યા છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે વધુમાં કે લોકો એક્વેરિયમમાં મુલાકાત માટે આવે તો એવા આવાસ એવી અમે આ દરખાસ્તને નામંજૂર કરીએ છીએ। જીએસટી ટિકિટ ઉપર નહીં લેવામાં આવે, તેના સિવાય પણ થાય તો સમિતિમાં એક જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 વર્ષ માટે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેને મેન્ટેનન્સ માટેનું કામ આપવામાં આવ્યું છે। સ્ટ્રીટ લાઇટ પોલ માટે સમગ્ર સુરત શહેરમાં કુલ 16 ઝોનના વિભાજિત કરવામાં આવ્યું છે, જેનું મેન્ટેનન્સ એક સરખું થાય તેવા આશયથી આ વખતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે। આજની સ્થાયી સમિતિની મિટિંગમાં કુલ 37 કામ રજૂ કરવામાં આવ્યા હતા। 2 કામ બાદ કરતાં બધા જ કામ મંજૂર કરવામાં આવ્યા છે। એમાંથી સૌથી અગત્યની વાત કરીએ તો શહેરીજનો માટે કે જે અદ્યતન જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ જે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું, એમાં સરકારની ગાઈડલાઇન્સ મુજબ 18% જીએસટી લાગુ ઓલરેડી થઈ ચૂક્યો છે, પરંતુ શહેરીજનોને ધ્યાનમાં રાખતા આ 18% જીએસટી આપણે લગાવવાનું નક્કી કર્યું નથી। એટલે કે જે ફી સ્ટ્રક્ચર અત્યારે છે એ જ ફી સ્ટ્રક્ચરમાં શહેરીજનો એનો લાભ લઈ શકશે। જે કંઈ પણ ટેક્સ આવશે એ ટેક્સ સુરત મહાનગરપાલિકા ભરશે, એક્વેરિયમનો જેથી સૌથી વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે, બાળકો એક્વેરિયમમાં ફી સુવિધાની માહિતીઓ મેળવી શકે, એટલા માટે આ અમે આજે અમારી સ્થાયી સમિતિમાં નિર્ણય લીધો છે। બીજો એક નિર્ણય જે ઘણા સમયથી પેન્ડિંગ હતો કે 3 વર્ષ માટે સુરત શહેરમાં આવેલા ઇલેક્ટ્રિક પોલના મેન્ટેનન્સની બાબત હતી, એમાં કુલ 16 ઝોન સુરત શહેરમાં આપણે પાડ્યા હતા। એમાં દરેક ઝોનની અંદર આપણે કોશિશ એવી કરી છે કે એક જ સરખા પોલ એટલે કે ઇલેક્ટ્રિક પોલનું મેન્ટેનન્સ દરેકને મળે, અને ટેન્ડરમાં અમે આ વખતે 2-3 વધારાની સગવડો કે પ્લેટફોર્મ હોવું કમ્પલસરી છે આ બધા નિયમો સાથે ટેન્ડર બનાવ્યું હતું। આપને જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષ કરતાં ટેન્ડર નીચું આવ્યું હતું અને જે 16 ઝોન છે એ ઝોનના આજે એમનું લિસ્ટ અમે ડિક્લેર કરી દીધું છે કે જે તે વ્યક્તિઓને જે કોન્ટ્રાક્ટરો છે એમણે જે તે ઝોનની અંદર આ ઇલેક્ટ્રિક પોલ મેન્ટેનન્સનું કામ હવે કરશે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।